પ્યારા પ્યારા બાલ મિત્ર નમા આજની વાર્તાનું નામ છે જીવ પ્રત્યે દયાભાવ જેના લેખક છે શ્રી દિનાનાથ બત્રાજી પંડિત મદન મોહન માલવિયા નામ તો બધા એ સાંભળી જશે એક શાનદાર વ્યક્તિત્વ હતા એક વકીલ એક પત્રકાર એક સમાજ સુધારક મહાન સ્વતંત્ર સેનાની અને એક શિક્ષક પણ હતા તેમનો જન્મ પચીસ ડિસેમ્બર અઢારસો ને એકસઠની અંદર યુપીની અંદર આવેલા અહલાબાદમાં એટલે કે પ્રયાગરાજમાં એક બ્રાહ્મણ પરિવારની અંદર થયો હતો એમની માતાનું નામ મોનાદેવી અને પિતાનું નામ બ્રિજનાથ હતું એમના બાળપણનો એક પ્રસંગ હું તમને કહું એક વખત મદન મોહન માલવિયા એ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા રસ્તાની બાજુ પર એક કૂતરાનો કણસવાનો અવાજ તેમણે સાંભળ્યો એમણે એ તરફ નજર કરી તો કૂતરાના કાન પાસે કંઈક ઈજા થઈ હતી જેના લીધે એને અસહ્ય પીડા થઈ રહી હતી એ તરફડી રહ્યો હતો અને પીડા એટલી અસહ્ય હતી ને કે કૂતરાથી સહન જ નહોતી થતી એટલે આમ તેમ આમ તેમ દોડતો હતો મદન મોહનથી આ જોવાયું નહીં એટલે એમણે તો છે ને કૂતરાની દવા કરવાનું નક્કી કર્યું તો સીધા જ દવા લેવા માટે ગામમાં આવેલા એક પશુના દવાખાને ગયા ત્યાં જઈ અને એમણે ડૉક્ટરને કીધું કે એક કૂતરાના કાન પાસે ઈજા થઈ છે અને કૂતરો બહુ જ પીડાય છે તો એને સારું થાય ને એવી દવા આપો તમે આ નાનકડા બાળકની મૂંગા પ્રાણી પ્રત્યેની જે આ ભાવના જોઈને ડૉક્ટર ખૂબ ખુશ થઈ ગયા પણ એમને એ બાળકની ચિંતા પણ હતી એટલે ડૉક્ટરે કીધું કે મદન મોહન તું આ બધા ચક્કરમાં શા માટે પડે છે કૂતરાઓને આવી સ્થિતિમાં હડકાયા બની જતા વાર નથી લાગતી અને એ આવો સમય ત્યારે કૂતરો પોતાની પાસે કોઈને આવવા પણ નથી દેતો અને ક્યારેક તો એ બચકું પણ ભરી લે છે પણ મદન મોહને ડોક્ટરની વાત સાંભળી નહીં એ તો દવા લઈ અને પહોંચી ગયા કૂતરા પાસે દવા લઈને આવ્યા તો ખરા પણ મદન મોહને જોયું કે કૂતરો કોઈને પોતાની પાસે આવવા દેતો નહીં હવે એમના માટે એક મોટો સવાલ હતો કે કૂતરાના કાન સુધી દવા લગાડવી કેવી રીતે એમણે એક યુક્તિ કરી એક લાંબી વાંસની લાકડી લીધી તેના છેડા પર એક કપડું બાંધ્યું અને એ કપડાના ટુકડા પર દવા લગાવી અને લાકડીને લાંબી કરી અને કૂતરાના કાન સુધી પહોંચાડી દીધી અને ધીમે ધીમે એ કૂતરાના કાન પર દવા લગાવવા લાગ્યા દવા ખૂબ જ તેજ હતી એટલે કૂતરો તો થોડી વાર માટે ઘુરક્યો થયો પણ ડર્યા વગર તેમણે દવા લગાવવાનું ચાલુ રાખ્યું થોડો સમય થયો એટલે દવાની અસર થઈ અને કૂતરાની પીડામાં ઘટાડો થયો હવે કૂતરો ધીમે ધીમે શાંત થતો હતો અને થોડી વાર થઈ ત્યાં કૂતરાને એકદમ રાહત થઈ ગઈ અને કૂતરો શાંતિથી બેસી ગયો કૂતરાને રાહત થયેલી જોઈ અને મદન મોહન પણ ત્યાંથી પોતાના ઘરે જવા નીકળ્યા ખરેખર પ્રાણી માત્રની સેવા છે ને એ જ પ્રભુ સેવા છે આ વાત આપણને મદન મોહન પાસેથી શીખવા મળે આવા મહાન ચરિત્ર મદન મોહન માલવ્યાને આજે આપણે ખરા હરાદેથી વંદન કરીએ આપનો દિવસ શુભ રહે પુનઃ મિલામાં